જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ મૂલ્ય હોય તો મૂલ્ય સમર્પણનું છે. સમર્પણની એટલી તાકાત છે કે એ સમર્પણને કારણે માણસ છે એ મુઠ્ઠી ઉચેરો માનવી ગણાય છે. આજે સારા વિશ્વમાં, ખાસ કરીને ભારત દેશમાં, આજે આપણે સૌ આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈને યાદ કરીએ છીએ. કેમ? એ મોદી સાહેબ છે, સમર્પણની મૂર્તિ છે. જ્યારથી એ પોતે સત્તા ઉપર આવ્યા આજ દિવસ સુધી એમણે 5 રૂપિયા તો નહીં, 5 પૈસાની પણ એમણે લાંચ લીધી નથી. રવિશંકર મહારાજનું સૂત્ર ઘસાઈને ઉજળા થઈએ એ સૂત્ર એમણે જીવનમાં સાર્થક કર્યું છે. નહીતર સત્તા મળે, આવું મોટું પદ મળે અને આવી મોટી નામના હોય અને પૈસા ન લેવા, પૈસાનો સંગ્રહ ન કરવો, એ બહુ અઘરું છે. પ્રવચન કરવા એ અલગ વાત છે. ઘણી વખત મોટા નેતાઓ પ્રવચનો કરતા હોય, હમ આપકો યે દેંગે, યે કર દેંગે, હમ આમ ઇસકી રોશની બદલ દેંગે, હમ સ્વર્ગ ખડા કર દેંગે. પ્રવચન કરવા વસ્તુ અલગ છે અને એ પ્રમાણે જીવન જીવવું ને એ વસ્તુ પણ અલગ છે. ત્યારે કોઈએ કહ્યું, કહેરી મિશ્રી ખાણ હે રહેણી તાતા લો. કે કોઈકને કહી દેવું ને વચન આપી દેવા ને એ તો મિશ્રી ખાણ, માખણ જેવું છે, મીઠું મીઠું લાગે, પણ રહેણી તાતા લો, કીધેલું હોય ને એ પ્રમાણે વચન પાળવા, એ પ્રમાણે જીવન જીવવું, એ તો બહુ અઘરું છે. કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કોઈક. ત્યારે મોદી સાહેબના જીવનમાં આ સિદ્ધાંત વણાયેલો છે, એને કારણે આજે સારો ભારત દેશ એમને સ્વીકારે છે. નહીતર આ નોટબંધીનો કાયદો આવ્યો, કેટલું હેરાન થવાનું, 4-4, 5-5 કલાક સુધી લાઈનમાં ઉભા રહી અને પછી 2000 રૂપિયા હાથમાં આવે અને પબ્લિક સહન કરે. ભાઈ હવે સહેજ અન્યાય થતો હોય તો મોટા મોટા ટોળા બારા નીકળે છે, અને આ કઈ ગુજરાત પૂરતી તો વાત નથી, આખો ભારત દેશ. ઘણા ને લગ્ન બાકી રહી ગયા, હે, ઘણા દવાખાનામાં અટવાઈ ગયા. આ 8 નવેમ્બરે કાયદો બહાર પડ્યો, આપણે ગરીબ વખત હતા, રાજસ્થાનમાં હશે, હવે બધી 500 ની નોટ પડેલી અને અચાનક કાયદો બંધ થયો, અહીંયા પહોંચવું અઘરું પડી ગયું, કોઈ સ્વીકારે જ નહીં નોટ. એ કે ભાઈ પણ હજી 30 ડિસેમ્બર. એ કે એમ નહીં, હવે અમારે લો આ બદલાવા અમારે જ આવવાનું પાછા. હમણાં ગઈકાલે એક હરિભ હતા કે સ્વામી ઘણા તો એવા છે કે રાત્રે છે ને આખી રાત ત્યાં વરાછા બેંકમાં સુઈ જાય એટલે સવારે વેલો વારો આવે. હવે આટલું આટલું સહન કરી અને પબ્લિક એ મોદી સાહેબ ને પ્રતિસાદ આપે છે, 98% પોઝિટિવ રિપોર્ટ, એ ક્યારે આવે? એ મોદી સાહેબ નો નખ શીખ, એ સમર્પણ છે, દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના છે. એટલા માટે આજે ભારતની એ તમામ જનતા છે એ મોદી સાહેબ ને સ્વીકારે છે, આજે યાદ કરે છે અને ભવિષ્યમાં પણ યાદ કરશે. મહાત્મા ગાંધીજી પછી જો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે હોય તો એ આપણા મોદી સાહેબ છે. ત્યારે કહેવાનું કે જેમના હૃદયમાં સમર્પણ ભાવ હોય છે, સેવક ભાવ હોય છે, એમની ઉપર આ દુનિયા તો રાજી થાય પણ એ દુનિયાનો નાથ ભગવાન પણ રાજી થતો હોય છે. અને એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા વાત કરી કે કોઈ એવા ગરીબડા હરિભગત હોય, કોઈ એવો દીન દુખ્યો હોય, એમને આપીને રાજી થવું.